स्टूडेंट्स जमीन सर वक्त साहब चैनल में तमारुं स्वागत छे। डी टू डी एटले के डिप्लोमा टू डिग्री नी एडमिशन प्रोसेस अत्यारे चालू छे अने आपणे एक रीते एवुं पण कही शकीए के आ जे प्रोसेस छे ए हवे ऑलमोस्ट एंड तरफ पहोंचवा आवी छे। आपणा घणा बधा विद्यार्थीओ एवा छे के एमने जे ड्रीम कॉलेज विचारी हती के सर राउंड वन ना एंडमां जे रिजल्ट डिक्लेर थाय त्यारे अमने आ कॉलेजमां एडमिशन मळी जवुं जोईए अने एमने फाइनली ए कॉलेजमां खरेखर एडमिशन मेळवीने बतावी पण दीधुं अने એમના મેસેજ મારા સુધી પહોંચ્યા હતા। અને આજે જ્યારે એ મેસેજ મેં રીડ કર્યા ત્યારે ખરેખર મને બહુ ખુશી થઈ છે કે મારા એ સ્ટુડન્ટ્સને એમની એ ડ્રીમ કોલેજ મળી ગઈ છે। પણ એ દરેક વિદ્યાર્થી પ્રત્યે તો મારી શુભેચ્છા છે જ અને કોંગ્રેચ્યુલેશન હું એમને વિશ કરીશ જ। પણ આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમનું કહેવું એવું છે કે સર રાઉન્ડ વનની અંદર અમને જે કોલેજ મળી છે કદાચ અમને એનાથી સારી કોલેજ વધુ સારી કોલેજ મેળવી શક્યા હોત, અમે લોકો અમને આ કોલેજથી સંતોષ નથી, એમના રિઝલ્ટથી સંતોષ નથી, તો શું અમારે હવે રાઉન્ડ ટુ માટે એપ્લાય કરવું જોઈએ કે નહીં? અને અમે જો ત્યાં એપ્લાય કરીએ તો રાઉન્ડ વનની અંદર અમને જે રિઝલ્ટ મળેલું છે, જે કોલેજ મળેલી છે, તે રહેશે કે નહીં રહે? રાઉન્ડ વનનું રિઝલ્ટ કે જે પસંદ નથી પડતું અને રાઉન્ડ ટુની જે આપણે સીટની વાત કરીએ, કારણ કે બહુ વધેલી ઘટેલી સીટો ત્યાં હોય છે, તો આ બંનેની વચ્ચે અત્યારનો જે સ્ટુડન્ટ છે ને આ માયાજાળમાં ફસાઈ ગયો છે। એમના જે પ્રશ્નો છે કે જે અત્યારે માઇન્ડમાં ચાલી રહ્યા છે એ મારા સુધી આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થ્રુ પહોંચી રહ્યા છે। આ વિડીયોમાં એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન જે પણ છે, તમારા ડાઉટ્સ એ બધા ક્લિયર થઈ જાય એવું મારો શ્યોર ટ્રાય રહેશે। સૌથી પહેલાં ત્યારે આપણે જેટલી પણ પોસિબિલિટી છે હું બધી તમારી સાથે શેર કરી દઉં કે રાઉન્ડ વનમાં તમને કોઈ એક કોલેજમાં એડમિશન મળ્યું છે તો સૌથી પહેલાં કે માની લો કે એ કોલેજમાં જ્યાં પણ તમને રાઉન્ડ વનની અંદર એડમિશન મળ્યું છે તમે ફી પેમેન્ટ કરી દો છો, એડમિશન ત્યાં કન્ફર્મ કરાવી દો છો, પરંતુ હજુ પણ તમને ત્યાં કોલેજમાં સંતોષ નથી અને તમારી ઈચ્છા છે કે ભલે મેં અહીંયા ફી પેમેન્ટ ભરીને એડમિશન કન્ફર્મ કરાવી દીધું પરંતુ મારે રાઉન્ડ ટુમાં જવું છે, કદાચ મને ત્યાં વધુ સારી કોલેજમાં એડમિશન મળી જાય, તો જો તમે રાઉન્ડ ટુમાં જાઓ છો અને તમને જે કોલેજમાં એડમિશન મળ્યું અને તમને લાગે છે કે યસ કે રાઉન્ડ વનની કમ્પેરમાં તો સારી જ કોલેજ છે અને મારે હવે અહીંયા રાઉન્ડ ટુમાં મળેલી કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવું છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। રાઉન્ડ વનમાં તમે જે કન્ફર્મ કરાવ્યું હતું એડમિશન, તમે જે ફી ભરી હતી એ બધી ફી સીધી રાઉન્ડ ટુમાં તમને જે કોલેજ મળી છે ત્યાં ટ્રાન્સફર થઈ જશે। જે વધારે ઓછા પ્રમાણમાં જે ફી રહેતી હશે એ પ્રમાણે તમારે કદાચ ભરવાની આવે કાં તો પાછી લેવાની આવતી હોય છે। પણ અહીંયા બીજી પોસિબિલિટી એ પણ છે કે રાઉન્ડ ટુમાં આપણને જે કોલેજ મળી એ મને નથી પસંદ, બરાબર, અને એવું થાય કે એના કરતાં તો રાઉન્ડ વનવાળી જ કોલેજ કદાચ કંઈક અંશે વધારે સારી હતી, તો ચિંતા કરવાની તો પણ જરૂર નથી, કારણ કે આપણે રાઉન્ડ વનમાં તો ઓલરેડી ફી ભરીને એડમિશન કન્ફર્મ કરેલું જ રાખ્યું છે, આપણે જસ્ટ એક ટ્રાય કર્યો હતો કે રાઉન્ડ ટુની અંદર કદાચ કોઈક વધુ સારી કોલેજમાં એડમિશન મળી શકે તો સારું રહે, બરાબર। એટલે આ બંને પોસિબિલિટી મેં તમને કહી દીધી। હવે નેક્સ્ટ આપણે વિચારીએ કે માનો કે પણ રાઉન્ડ વનમાં મને જે એડમિશન મળ્યું છે એ જગ્યા મને ગમતી જ નથી, તો પછી સર હું ફી પણ કેમ ભરું, બરાબર? હવે મારે ત્યાં ફી ભરવી જ નથી અને મારે સીધો રાઉન્ડ ટુની અંદર ટ્રાય કરવો છે, અને ત્યાં મેં તમને જે બે પોસિબિલિટી કીધી કે ત્યાં મને જ્યાં રિઝલ્ટ મતલબ કે મળે એડમિશન રાઉન્ડ ટુમાં કે જેને આપણે રિસપ્લિંગ રાઉન્ડ કહીએ, અને ત્યાં મને જે કોલેજમાં એડમિશન મળે અને મને થાય કે યસ કે આ કોલેજ પ્રોપર છે, મને અહીંયા ઈચ્છા છે કે એડમિશન કન્ફર્મ કરાવવું છે, તો હું ત્યાં ફી પેમેન્ટ કરીને એડમિશન કન્ફર્મ કરાવી શકું છું। પછી ત્યાં મેં એકવાર ફી પેમેન્ટ કરી દીધું તો રાઉન્ડ વનમાં મને જ્યાં પણ એડમિશન મળ્યું હોય મારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પણ જે સેકન્ડ પોસિબિલિટી છે કે રાઉન્ડ ટુની અંદર જ્યાં પણ એડમિશન મળ્યું છે એ કોલેજ જોયા પછી મને એમ થાય છે કે એના કરતાં કાશ મેં રાઉન્ડ વનની અંદર જ્યાં મને એડમિશન મળ્યું હતું ને એ કન્ફર્મ કરાવી લીધું હોત તો કદાચ વધારે સારું હોત, પણ હવે પસ્તાવવાનો કોઈ ચાન્સ નથી, કારણ કે રાઉન્ડ વનમાં તમે ફી પેમેન્ટ નથી કરી, કાશ જો ત્યાં તમે ફી પેમેન્ટ કરી દીધી હોત તો તમારું કામ કદાચ થઈ શકત, પણ રાઉન્ડ વનમાં તમે ફી પેમેન્ટ કર્યા વગર આવ્યા છો, રાઉન્ડ ટુની અંદર જે કોલેજ મળી છે એમાં ફી પેમેન્ટ કરવી નથી, મતલબ કે હવે બંને બાજુ તમે ફી પેમેન્ટ કર્યા વગરના રહ્યા છો। અહીંયા તમારી પાસે એક જ હવે ઓપ્શન રહ્યો છે કે જે છે એ સ્વીકારી લો કે પછી નેક્સ્ટ યર માટે પ્લાન કરી શકો, પણ આ બધાની વચ્ચે હિંમત હારવાની કોઈ જરૂર નથી। એક ત્રીજો પણ રસ્તો હોય છે કે જે તમને કદાચ ખબર હોવી જોઈએ કે ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એવી હોય છે કે જે એડમિશન નથી થતા અને એ કોલેજીસ ત્યાર પછી પણ વેકેન્ટ કોટા કદાચ તમને ખ્યાલ હશે તો એની અંદર એ લોકો ડાયરેક્ટ એડમિશન લેતા હોય છે, બરાબર? તો એવી કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કે જે તમારા નજીકના એરિયામાં આવેલી હોય કે જ્યાં સીટ ખાલી હોય, બરાબર,
જ્યારે તમારું બધું ફાઇનલ એડમિશનની પ્રોસેસ પતી જશે પછી એક PDF પણ હું મારા ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ કે કઈ કોલેજની અંદર કેટલી સીટ બાકી રહી છે, તો એ કોલેજમાં તમે રૂબરૂમાં જઈને તેમનો કોન્ટેક્ટ કરીને ત્યાં તમે પૂછી શકો કે આ કોલેજમાં મને એડમિશન લેવાની ઈચ્છા છે, તો વેકેન્ટ કોટાના બેઝ પર એ લોકો એ જે તે કોલેજની અંદર ડાયરેક્ટ પણ એડમિશન કન્ફર્મ કરાવી શકતા હોય છે. બરાબર, મતલબ કે હજુ પણ તમારી પાસે ચાન્સ છે, પોસિબિલિટી છે કે રાઉન્ડ વન નહીં તો રાઉન્ડ ટુ થ્રુ, અને એ થ્રુ પણ નથી કરવું તો ડાયરેક્ટ જે તે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ તમે કરાવી શકો છો. જેટલી પણ પોસિબિલિટી હતી બધી પોસિબિલિટી મેં તમને કહી દીધી છે અને આઈ હોપ કે હવે તમને કોઈ ડાઉટ નહીં હોય, અને છતાં ડાઉટ છે તો નીચે કોમેન્ટ બોક્સમાં ફટાફટ લખીને તમારા જેટલા ડાઉટ છે બધા મને ઇન્ફોર્મ કરી દો. આપણે ટ્રાય કરીએ કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના પર પણ કંઈક નવી અપડેટ સાથે તમારા સુધી પહોંચી શકીએ, અને ત્યાં સુધી એક કામ ખાસ કરી દો, જેટલા પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં છે ને આવા કે જેમના મગજમાં પણ આવા ડાઉટ ક્રિએટ થયા કરે છે બધા સુધી ફટાફટ આ વિડીયો પહોંચાડી દો યાર. થોડી હેલ્પ તમારા સાહેબને પણ કરી દો. થેન્ક યુ સો મચ.